સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમરા તેમજ અડાજણ વિસ્તારમાં વાહન ચોરીનો તડખાટ મચાવનાર ટોળકીને ઝડપી પાડ્યા છે અને વાહન ચોરીના કુલ 16 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી પ્રમાણે હેડ કોન્સ્ટેબલ વિનોદ અખાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હરિસિંહ વીરસિંહભાઈને બાતમી મળી હતી કે રાંદેર જિલ્લાની બ્રિજ નીચેથી આરોપી સંદીપ શાહ, જેની ઉંમર 30 વર્ષ હોય અને રહેવાસી 103 ગુજરાત હાઉસિંગ બોર્ડ રાહુલરાજ મોલની સામે ડુમ્મસ રોડ સુરત અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનો હોય, અને હિતેશ ઓખાભાઈ રાજપૂત જેની ઉંમર 20 વર્ષ અને રહેવાસી 103 ખોડિયાર કોમ્પ્લેક્સ કુબેરનગર 2 સાંઈબાબા મંદિર પાસે કતારગામ સુરત અને મૂળ વતન ચાંદરવા ગામ તાલુકો વાવ અને જિલ્લો બનાસકાંઠા હોય, તથા ભરત ઉર્ફે બીજે રાજપૂત ઉંમર 26 વર્ષ રહેવાસી હાલ 102 ધારનાથ એપાર્ટમેન્ટ ભાણેજ જમાભાઈના ઘરે પારસ પોલીસ ચોકી પાસે કતારગામ સુરત મૂળ રહેવાસી ગામ ખીમાણા પાદર તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા નાઓએ આરોપીએ ચોરીની 2 એક્ટિવા તથા બજાજ પલ્સર 220 મોટરસાયકલ એપલ મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા 1,65,000ની મત્તાની ચોરી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્રણેય આરોપીઓનો પૂર્વ ઇતિહાસ હોય ત્રણેયની આગામી અને ગુનેપૂર્વકની પૂછપરછમાં પર્દાફાશ થયેલ છે કે પકડાયેલ આરોપી પૈકી આરોપી સંદીપ શાહને ભરત ગોહિલ સાથે છેલ્લા 14 વર્ષથી મિત્રતા છે. આ સંદીપ શાહે એક મિત્ર સુનિલ વાસ્કોટા, જે અડાજણ ગુજરાત ગેસ કંપની નજીક ફૂટપાથ ઉપર રહે છે, તેની સાથે એપ્રિલ 2019ની સાલમાં ઉમરા વિસ્તારમાંથી એક એક્ટિવાની ચોરી કરી હતી, જે એક્ટિવા તેઓએ ભરત ગોહિલને વેચાણ આપી હતી. આ ભરત ગોહિલ મારફતે તેના વતન બનાસકાંઠાનો વતની અને સુરત કતારગામ ખોડિયારનગરમાં રહેતા હિતેશ રાજપૂત સાથે સંદીપ શાહનો પરિચય થતા સંદીપ શાહે ભરત ગોહિલ અને હિતેશ રાજપૂતને ચોરીના વાહનો બનાસકાંઠા તરફ વેચી દેવાનો પ્લાન સમજાવી સંદીપ સાથે તેના સાગીરદ સુનિલ વાસ્કોડા સાથે ઉમરા અને અડાજણ વિસ્તારમાં વાહન ચોરીમાં તડકડાટ મચાવી દીધો હતો. સંદીપ શાહ અને સુનિલ વાસ્કોટાએ ચોરી કરેલ વાહનો પૈકી કુલ 4 વાહનો હિતેશ રાજપૂતને આપેલ અને એક એક્ટિવા ભરત ગોહિલને, તેમજ ચોરીના બીજા 8 વાહનો પોતાના ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ ખુલ્લી જગ્યામાં પાર્ક કરી મૂકી રાખેલા હતા. હિતેશ રાજપૂતે સંદીપ શાહ પાસેથી ખરીદેલ કુલ 4 વાહનો પૈકી વેચાણ કરવા સારું કતારગામ વિસ્તારમાં પાર્ક કરી મૂકી રાખેલ અને એક એક્ટિવા પોતે ચલાવતા હોય, જે કુલ 11 વાહનો તેમજ આરોપીના કબજામાંથી મળી કુલ 3 વાહનો મેળવી કુલ 14 વાહનો કુલ્લે 5,33,000ની મત્તાના ક્રાઇમ બ્રાન્ચની ટીમે કબજે કર્યો છે. આમ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરા પોલીસ સ્ટેશન તથા અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીનો તરખડાટ મચાવનાર ગેંગને ઝડપી પાડી ઉમરા પોલીસ સ્ટેશનના 11 અને અડાજણ પોલીસ સ્ટેશનના 5 મળી કુલ્લે 16 વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ કરેલ છે. સુરત શહેરમાં જે વાહન ચોરીના બનાવો બની રહ્યા છે, એ બનાવોને અટકાવવા માટેથી અને બનતા બનાવોને શોધી કાઢવા માટેથી પોલીસ કમિશનર શ્રી RB બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલી હતી, અને જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ વાહન ચોરીના બનાવોને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતી. એ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઘાસુરા, PSI શ્રી સિંધા, શ્રી સાવલિયા અને એમની ટીમ દ્વારા છેલ્લા 1 અઠવાડિયાથી એક ગેંગ જે છે, એ 3 આરોપીઓની બનેલી ગેંગ છે, એમની પાછળ સતત કામ કરતી હતી, અને આજરોજ એ પૈકીના એ ગેંગના તમામ 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમનું નામ છે સંદીપ શાહ, હિતેશ રાજપૂત અને ભરત ગોહિલ. આ 3 આરોપીઓના પૂછપરછમાંથી અને એમના કબજામાંથી કુલ 14 મોટરસાયકલ અને મોપેડ કબજે કરવામાં આવ્યા છે, જે પૈકીના 11 જે વાહનો છે એ ઉમરા પોલીસ સ્ટેશનમાંથી ચોરેલા છે અને બાકીના જે 4 વાહનો છે એ અડાજણ પોલીસ સ્ટેશનમાંથી ચોરી કરેલા છે. કુલ 16 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. એ પૈકીના 14 વાહનો અત્યારે કબજે કરવામાં આવ્યા છે. અન્ય 2 જે વાહનો છે એ બનાસકાંઠા જિલ્લામાં આરોપીઓએ વેચ્યા છે, એવી અત્યારે પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે, અને એ 2 વાહનો પણ રિકવર કરવા માટેથી પ્રયત્ન ચાલુ છે. આરોપીઓ છે એ અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલા છે. એ પૈકીનો જે સંદીપ શાહ છે, મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અહીંયા જ સુરતમાં રહી એના પિતાજી સાથે શાકભાજીનો વ્યવસાય કરતો હતો, અને થોડા સમયથી આ વાહન 2019ના વર્ષથી વાહન ચોરી સાથે સંકળાયેલો છે. હિતેશ અને ભરત ગોહિલ બંને બનાસકાંઠા જિલ્લાના વતની છે, અને આ બંને પણ સંદીપ સાથે મળી અને અલગ અલગ જગ્યાએથી જે વાહનોનો લોક ન હોય
એવા વાહનોને ખાસ ચોરી કરતા હતા અને ચોરી કર્યા પછી આ વાહનો છે એ વેચવા માટેથી અત્યારે એકત્રિત કરેલા હતા અને એ પૈકીના 16 પૈકીના 14 વાહનો રિકવર કરવામાં આવ્યા છે અને એનો અંદાજે મુદ્દામાલ કિંમત રૂપિયા 5 લાખ ઉપરાંતનો થાય છે. હાલ 16 ગુનામાં આ ભેદ ઉકેલાયો છે. એ સિવાય પણ અન્ય ગુનાઓ એમણે કર્યા હોવાની શક્યતાઓ છે. એ બાબતની ઘનિષ્ઠતાથી પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓ જે છે એની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જે નવી બાઇક અથવા મોપેડ હોય અને સામાન્ય રીતે ઉતાવળમાં ઘણા બધા લોકો પોતાના વાહનોને લોક કર્યા વગરના મૂકીને જતા હોય છે, તો એ ખાસ કરીને નવી ગાડીઓ ટાર્ગેટ કરતા હતા અને જેમાં લોક ન હોય એવી ગાડીઓ. આરોપીઓ આ ગાડીને ચોરી કર્યા પછી વેચવા માટેથી એમણે બનાસકાંઠા જિલ્લામાં અમુક લોકો સાથે વાત કરી રાખેલી હતી કે અમે એકસાથે જો અમુક બાઇકો ભેગી થઈ જાય તો ટ્રાવેલ્સમાં કે ટ્રાન્સપોર્ટમાં એ વાહનો અમે ત્યાં મોકલી આપશું અને ત્યાં વેચવામાં આવશે. એટલે બનાસકાંઠા જિલ્લામાં ખાસ એ વેચવા માટેની એ તૈયારીઓ હતી અને જે બાઇકો વેચાય એમાંથી જે પૈસા આવે, ત્રણેય બહુ નાની ઉંમરના 20, 21, 22 વર્ષની ઉંમરના છે, એટલે એ જે પૈસા મળે એ મોજ શોખમાં વાપરવા માટેથી ખાસ તો આ વાહન ચોરી કરતા હતા. આ ત્રણેય આરોપીઓ લગભગ 2018ના અંતથી એમણે વાહન ચોરી કરવાનું શરૂ કર્યું છે. એટલે 2019માં પણ એમણે વાહન ચોરી કરી છે અને છેલ્લે 2020ની સાલની અંદર પણ એમણે વાહન ચોરી કરી લીધી. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.